નમસ્કાર અને ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું જૈન. જો નાખી મહત્વના સમાચારો પર સંતરામપુરના સ્થિત ડેપોની વર્કશોપમાં બ્રહ્માકુમારી ઈશ્વરીય વિદ્યાલયની બહેનો દ્વારા રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી. રક્ષાબંધનના તહેવાર નિમિત્તે વ્યસન છોડી દેવાનું પ્રવચન આપવામાં આવ્યું હતું. રક્ષાબંધનના તહેવાર નિમિત્તે બ્રહ્માકુમારી ઈશ્વરીય વિદ્યાલયની બહેનો દ્વારા સંતરામપુર એસટી ડેપોના કામદારોને માથે તિલક કરી હાથે રાખડી બાંધી ખૂબ જ ઉલ્લાસભેર રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ઈશ્વરીય વિદ્યાલય બ્રહ્માકુમારીની બહેનો દ્વારા ખાસ પ્રવચન કરી એસટીના ડ્રાઈવર કંડક્ટર તેમજ હેલ્પર ભાઈઓને આ પવિત્ર રક્ષાબંધન તહેવારના બંધનરૂપે તમારામાં રહેલા વ્યસન જેવા કે દારૂ, બીડી, સિગારેટ, તમાકુનું સેવન બંધ કરી ગાડી ચલાવી પેસેન્જરોની સલામતી રાખવી, જ્યારે પણ તમે ગાડી બસ ચલાવો ત્યારે પ્રભુ સ્મરણ કરી તમારામાં રહેલા વાસ કરી ગયેલા વ્યસનો દૂર કરી પોતાની જાતને સુરક્ષિત કરો, જેનાથી આવનારા દિવસોમાં તમે એક સારા વ્યક્તિ તરીકે બહાર આવશો. આ પ્રસંગે સંતરામપુર એસટી ડેપોના તમામ કર્મચારીઓ હાજર રહ્યા હતા, તેમજ મહીસાગર જિલ્લાના કલેક્ટર કચેરીમાં આવતા ચૂંટણીસ પીકે દવેએ પ્રસંગને અનુરૂપ પ્રવચન કરી તમામને શુભેચ્છા પાઠવી હતી. બ્રહ્માકુમારી બહેનો દ્વારા મીડિયા કર્મીઓનું સ્વાગત રાખડી બાંધીને કર્યું હતું. પ્રજાપિતા બ્રહ્માકુમારી વિદ્યાલય તરફથી જે રક્ષાબંધનનું પર્વ ઉજવવામાં આવી રહ્યું છે, તેમાં જિલ્લાની જેલ ખાતે હમણાં જ કાર્યક્રમ પૂરો કરી અને અહીંયા એસટીના વર્કશોપ ખાતે કાર્યક્રમ જે થઈ રહ્યો છે તે જોતાં ખૂબ આનંદની લાગણી અનુભવું છું. અને માન્ય કલેક્ટર સાહેબ અને નિવાસી અધિક કલેક્ટર સાહેબ તેમજ એસડીએમ સાહેબ તરફથી અને સ્થાનિક મામલતદારશ્રી તમામ તરફથી શુભેચ્છાઓ પાઠવું છું. વિશેષ એસટીના ડ્રાઈવર કંડક્ટર ભાઈઓને મળવાનું થયું ત્યારે આજના દિવસે, આજના રક્ષાબંધનના દિવસે એસટી ભાઈ કે ડ્રાઈવર કંડક્ટર ભાઈઓને એટલું જ કહેવાનું કે આપણે જે એસટી ચલાવીએ છીએ ત્યારે વ્યસન વિકારોને લઈને ઘણું બધું નુકસાન થાય છે, તો અમે આપની પાસે એવી કોઈ અપેક્ષા રાખતા નથી, પણ તમે પણ તમારા જીવનને સુધારો અને સાથે સાથે આપની જવાબદારી જે છે પેસેન્જરોને યોગ્ય સ્થાને પહોંચાડવાની અને આ યોગ્ય સ્થાને ન પહોંચવાનું કારણ પણ આપણી અંદર રહેલા વ્યસનો છે. અમીન કોઠારી સાથે એનએસ ગુજરાત ન્યૂઝ સંતરામપુર.